નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કંપનીના વાર્ષિક હિસાબોની અંદર આપણે છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ વાતો જોઈ રહ્યા છે. પહેલા દિવસ આપણે થિયરી જોઈ હતી કે પ્રસ્તાવનામાં વાર્ષિક હિસાબો, ત્યાર પછી નાણાકીય પત્રકો શું છે, નાણાકીય પત્રકોના જે લક્ષણો છે તે આપણે જોયા, ત્યાર પછી હેતુઓ જોયા અને કયા કયા નાણાકીય પત્રકો બનાવવામાં આવે છે કંપની દ્વારા તે જોયા. છેલ્લા કેટલાય દિવસથી આપણે નફા નુકસાનનું પત્રક જે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ ભાગ 2 નું કેવું હતું તે પહેલા દિવસે જોયું. ગઈકાલે આપણે એના જે પાકા સરવૈયા છે એ પાકા સરવૈયા જે 2013 કંપની ધારા મુજબ પરિશિષ્ટ 3 નું હતું એ એનો ભાગ 1 જોયો. કયો? તો કે ઇક્વિટી અને જવાબદારી એ આપણે જોયું. આજે ભાગ 2 મિલકતો જોવાના છે. આમ તો બંને ભાગ ભેગા જ જોવાના હતા, પરંતુ સમયના અભાવે આપણે એક ભાગ ગઈકાલે ચલાવ્યો, આજે આપણે એનો ભાગ 2 જોવાના છે. ભાગ 2 મિલકતો. તો મિત્રો, મિલકતોને બે જ ભાગમાં વહેંચી શકાય, એક તો બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો હવે આપણે એમાં બે ભાગ છે. પહેલો ભાગ છે બિનચાલુ મિલકતો. તો બિનચાલુ મિલકતોમાં પહેલું આવશે એ કાયમી મિલકતો, અને એના પણ બે ભાગ છે. એક છે અદ્રશ્ય અને બીજો છે દ્રશ્ય. તો પહેલા આવશે દ્રશ્ય મિલકતો. તો ગઈકાલે આપણે 9 સુધીની નોંધ જોઈ હતી, આજે આપણે દ્રશ્ય મિલકતોમાં 10મા નંબરની નોંધ જોઈશું. તો નોંધ નંબર 10. તો દ્રશ્ય મિલકતો કઈ કઈ હોય? તો કે લખીશું દ્રશ્ય મિલકતો, એમાં દેખાતી બધી જ મિલકતો આવશે. જમીન, મકાન, ફર્નિચર, યંત્રો અને પ્લાન્ટ અને યંત્રો એવું આવે. ત્યાર પછી ફિટિંગ્સ, ફર્નિચર સાથે ફિટિંગ શબ્દ પણ આવે. પછી વાહનો, ઢોર ઢાંખર અથવા છૂટા ભાગો, છૂટા ભાગો એવું પણ લખી શકાય. તો આવી તમામ બાબતો જે કાયમ મિલકતોને આપણે લખતા હતા એ તમામ વાતો અહીંયા આવશે. બરાબર, સાધન સરંજામ, અહીંયા ભાડા પટ્ટાની મિલકત હશે તો એ પણ અહીંયા ભાડા પટ્ટાની મિલકતો. તો આવી તમામ વાતો જેનાથી આપણે પરિચિત છે કે આ કાયમ મિલકતો છે, એ તમામ વાતો એ દ્રશ્ય મિલકતોમાં આવશે. બરાબર, તો દ્રશ્ય મિલકતો. ત્યાર પછી આવશે અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો 11 નંબર આપીશું. તો નોંધ નંબર 11 અદ્રશ્ય મિલકતોમાં આપણને ખબર છે, બધા જ નામ લખી દઈશું. એક તો પાઘડી, પેટન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી, આ તમામ અદ્રશ્ય મિલકત છે. બરાબર, એ બધી જ અદ્રશ્ય મિલકતો આપણે અહીંયા કાયમ મિલકતોના ભાગ 2 માં લખીશું. અહીંયા આપણી કાયમી મિલકતો પૂરી થાય છે. હવે એની આગળની વાત કરીએ તો બી બિનચાલુ કાયમ મિલકતોમાં દ્રશ્ય દ્રશ્ય પદ છે એટલે આવશે બિનચાલુ રોકાણ. તો બિનચાલુ જે રોકાણો છે એની અંદર શું આવશે? એને આપણે વેચી શકીએ છીએ અલગ ભાગમાં. બરાબર, તો શું આવશે ત્યાં બિનચાલુ રોકાણો? તો બિનચાલુ રોકાણની અંદર પહેલું પ્રોવિડન્ટ, આપણે અહીંયા નોંધ મારવાની હતી, અહીંયા શું લખીશું? નોંધ નંબર 12, અહીંયા 12 આવશે. તો નોંધ નંબર 12 બિન ચાલુ રોકાણ.
જ્યારે પણ બિન ચાલુ રોકાણો સમજીએ ત્યારે સમજી લેવાનું કે લાંબા ગાળાના રોકાણો છે જેની મુદત એક વર્ષ કરતા વધારે સમય માટે હોય તો એને બિન ચાલુમાં લખીશું. દાખલા તરીકે પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નિધિના રોકાણો, ત્યાર પછી ગૌણ કંપનીના શેર, શેરમાં રોકાણ, ત્યાર પછી ગૌણ કંપનીના શેરમાં રોકાણ, પછી બેંકમાં અન્ય કંપની ના શેર કે ડિબેન્ચરમાં રોકાણ, પછી બેંકમાં બાધી મુદતની થાપણ, બેંકમાં બાધી મુદતની થાપણ આપણ આપેલી છે, સરકારી જામીનગીરીઓ, એમાં રોકાણ હોય તો આ બધા જ રોકાણો આપણે ક્યાં આવશે તો કે બેંક ચાલુ રોકાણો. આ ઉપરાંત જે ટૂંકમાં જે રોકાણોની મુદત 12 માસ કરતા વધુ હોય તે તમામ આપણે અહીંયા આવશે. તો આ થયો આપણો બી. ત્યાર પછી આવશે સી. તો સી માં આવશે લાંબા ગાળાના લોન અને ધિરાણો. તો લાંબા ગાળાના લોન અને ધિરાણોની અંદર શું આવશે તો એની અંદર નોંધ નંબર 13 મારીશું. બરાબર, લોન અને ધિરાણો એટલે આપણે ધિરાણ કર્યું હોય કોઈ કર્મચારીને મકાન બાંધવા. આપણી કંપની છે, કંપનીની અંદર જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને સરળતાથી લોન મળે એના માટે લોન આપી હોય તો ત્યાં તે પણ લોન કહેવાશે. એ જ રીતે આપણે કોઈ પણ સ્ટાર્ટ ટેલિફોન નું કનેક્શન લીધું છે તો એના બદલામાં ડિપોઝિટ આપી હોય તો એ ડિપોઝિટ પણ આપણું શું કહેવાશે, એક પ્રકારનું શું લોન અને ધિરાણ. તો આપણે આ આપણી લોન જ થશે કારણ કે ડિપોઝિટ એ આપણને પાછી મળી જશે. તો એવી તમામ શું લખીશું લાંબા ગાળાના લોન અને ધિરાણો, એમાં આવશે કર્મચારીને લોન, કસ્ટમની ડિપોઝિટ, પેલો ટેલિફોન ડિપોઝિટ, અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. આ બધી રકમ પાછી જ મળે છે તેથી આને આપણે આપણા લોન અને ધિરાણમાં લઈશું. બરાબર, તો ખાલી કર્મચારીની લોન છે એકલી જ ધિરાણ તરીકે ગણાશે, બાકીની બધી જે છે ડિપોઝિટ એ આપણી શું કહેવાય લોન અને ધિરાણોના હેઠળ આવશે. તો મોટા ભાગની ડિપોઝિટ આની અંદર સમાવેશ થાય છે તો એની નોંધ પણ અહીંયા થશે. અને ત્યાર પછી ડી લખ્યું છે અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિન ચાલુ, તો અહીંયા 14 નંબર આપીશું. તો અહીંયા જે અન્ય બિન ચાલુ મિલકતો છે ને બધી અવાસ્તવિક મિલકતો છે, જે ખર્ચાઓ નિયત એટલે કે વર્ષ બાદ માંડી વાળવાના છે. ડિબેન્ચર વટાવ છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, પછી સંશોધન અને વિકાસ ખર્ચ છે, જે વર્ષ દરમિયાન માંડી વાળવાના છે એ તમામ અહીંયા આવશે. તો નોંધ નંબર 14 અન્ય બિન ચાલુ મિલકતો હેઠળ એની નોંધ અહીંયા થશે. બરાબર, તો કઈ કઈ વાતો આવશે તો પહેલું છે ડિબેન્ચર વટાવ, ત્યાર પછી જે જાહેરાત ઝુંબેશ ખર્ચ, અને સંશોધન અને વિકાસ ખર્ચ. તો બધા જે છે એ 12 માસ બાદ માંડી વાળવાના હોય તો અહીંયા આવશે.
12 માસ બાદ માંડી વાળવા એટલે શું લાંબા ગાળા વર્ષ કરતા વધારેના સમય ગાળાના હોય અને માંડી વાળવાના હોય તો એવા અન્ય બિનચાલુ બિનચાલુમાં એવું જ લખ્યું છે જેની મુદત 1 વર્ષ કરતા વધારે તો જે ખર્ચાઓ છે એ મૂડી ખર્ચા છે પરંતુ 1 વર્ષ પછી એટલે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષમાં માંડી વાળવાના હોય તો એ બધી નોંધ હોય અન્ય બિનચાલુ મિલકતોમાં આવશે પરંતુ જો 1 વર્ષની જ અંદર માંડી વાળવાના હોય તો પછી એની નોંધ અન્ય જગ્યાએ થશે અહીંયા આવશે નહીં તો આ હતી ટોટલ બિનચાલુ મિલકતો તો બધા જ પ્રકારની બિનચાલુ મિલકતો ગણીએ તો ચાર થાય છે પહેલી કાયમી મિલકતોમાં બે દ્રશ્ય અને અદ્રશ્ય દ્રશ્યમાં જમીન મકાન ફર્નિચર યંત્ર બરાબર વાહનો છોટા ભાગો સાધન સરંજામ ભાડા પટ્ટાના મિલકતો હોય તો એ બધી જ વાતો દ્રશ્યમાં આવશે અદ્રશ્યમાં પાગડી પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક ઉપરાંત સોફ્ટવેર લાયસન્સ બરાબર ફ્રેન્ચાઇઝી આ બધી જ વસ્તુઓ એ આપણી અદ્રશ્ય મિલકતમાં આવશે બિનચાલુ રોકાણો છે એ મોટા ગાળાના એટલે કે લાંબા સમયના 12 મહિનાથી વધારે સમયગાળાના રોકાણો છે જેની અંદર ડિબેન્ચર ભરતનિધિના રોકાણો આવશે પ્રોવિડન્ટ ફંડના રોકાણો આવશે સરકારી જમીનગીરીમાં રોકાણ આવશે અથવા એવી કોઈ પણ શેર કે કંપનીના શેર અને ડિબેન્ચરમાં રોકાણ આવશે તો વધારાના નાના જે વધારેના સમય માટે રોકવામાં આવે તો એ તમામ બિનચાલુ રોકાણોની અંદર સમાવશે લાંબા ગાળાના લોન અને ધિરાણો તો અહીંયા લોન અને ધિરાણોમાં એક જ છે એક તો કર્મચારીને લોન ત્યાર પછી ઇલેક્ટ્રિસિટીની ડિપોઝિટ ટેલિફોનની ડિપોઝિટ અને પછી પહેલી સ્ટાર્ટિંગમાં વાત કરી છે કઈ તો કે કસ્ટમ ડ્યુટી હોય એની પણ ડિપોઝિટ તો કઈ કઈ આ લખી છે કસ્ટમ ડિપોઝિટ કેમ તો કે જ્યારે વિદેશમાંથી માલ મોકલાવતા હોય તો એ ટાઈમે પણ ડિપોઝિટ ભરવાની આવે છે તો એ આવશે લાંબા ગાળાના ધિરાણોમાં અને અન્ય બિનચાલુ મિલકતો છે જે 1 વર્ષ કરતા વધારે એટલે કે 2 3 4 5 વર્ષ માટેની અવાસ્તવિક મિલકતો છે એ બધી ત્યાં આવશે ડિબેન્ચર વટાવ પછી પ્રાથમિક ખર્ચા સંશોધન અને વિકાસ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ જે માંડી વાળવાના છે નિશ્ચિત વર્ષોની અંદર તો એ બધી લાંબા ગાળાના ખર્ચા ત્યાં આવશે તો અહીંયા આપણો મિલકતોની અંદર બિનચાલુ મિલકતોનો ભાગ પૂરો થાય છે હવે આપણો બીજો ભાગ ચાલુ થશે બે ચાલુ મિલકતો તો મિલકતો બાજુ બે જ ભાગ છે એક ચાલુ મિલકત અને એક બિનચાલુ મિલકતો તો હવે આપણે ચાલુ મિલકતો જોવાના છે એમાં પહેલું છે એ ચાલુ રોકાણ તો અહીંયા બિનચાલુ રોકાણો હતા એ 1 વર્ષથી વધારે સમય માટેના હતા 1 વર્ષથી કે તેથી ઓછા સમય માટે હોય તો એ આવશે 15 તો અહીં લખીશું નોંધ નંબર 15 નોંધ નંબર 15 બિન ચાલુ રોકાણ તો મોટા ભાગે આ 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે હોય છે તો બિન ચાલુ રોકાણની અંદર બિન ચાલુ ક્યાં ચાલુ રોકાણ ચાલુ રોકાણની અંદર કોણ કોણ આવશે તો પહેલું શેર કે ડિબેન્ચરમાં રોકાણ સરકારી જામીનગીરી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તો મોટા ભાગની પાછળ લખીશું 12 માસ કે તેથી ઓછા સમય તો ઉપર જે હતા આ જે હતા બિનચાલુ રોકાણો હતા એ જ અહીં હશે પણ જો 12 માસથી વધારે સમય હશે તો એને આપણે બિનચાલુમાં લખીશું અને 12 માસથી ઓછા સમય માટે હશે તો એને ચાલુ રોકાણોની અંદર સમાવિષ્ટ થશે ત્યાર પછી બી આવશે બી ની અંદર આવશે માલ સામગ્રી હવે માલ સામગ્રી આપણને તો ખબર જ છે કે એક જ માલ આપણે હમણાં સુધી ભણ્યા છે શું આખરનો સ્ટોક કાં તો જાહેરાત સામગ્રીનો સ્ટોક કાં તો સ્ટેશનરીનો સ્ટોક પરંતુ જ્યારે કંપનીની અંદર આવશે તો કંપનીમાં બહુ બધા જાતની માલ સામગ્રી હોય છે કેવા પ્રકારની હોય છે આપણે નોંધ નંબરમાં જોઈએ તો ચાલુ મિલકતોમાં માલ સામગ્રી તો આપણે સામાન્ય માલ સામગ્રી તો આપણને ખબર જ છે પણ જ્યારે કંપનીમાં ઉત્પાદન માલ થતો હોય તો એના માલ ત્રણ પ્રકારના બની જશે એક તો કાચો માલ બનશે બીજો હશે અર્ધ તૈયાર માલ અર્ધો બની ગયો છે અર્ધો બાકી છે અને ત્રીજો છે તૈયાર માલ એટલે આ ત્રણ માલ તો આવશે તો માલ સામગ્રી જે છે
એની અંદર ત્રણ ત્રણ ચાર ચાર જાતના માલ આવશે એક કાચા માલનો સ્ટોક અડધો બન્યો છે એને કહેવાય અર્ધ તૈયાર માલનો સ્ટોક અને જે પૂરેપૂરો તૈયાર થઈ ગયો છે અને આપણે લખીશું તૈયાર માલનો સ્ટોક તો આ ત્રણ પ્રકારના સ્ટોક તો આપણે જોવા મળે બરાબર ત્યાર પછી છે છૂટા ભાગો આપણ સ્ટોક માં આવશે ત્યાર પછી છે છૂટા ઓજારો આપણ આવશે વપરાશી સ્ટોર્સ પરચુરણ માલ સામાન ગણાય એટલે વપરાશી સ્ટોર્સ તરીકે એને લખવામાં આવે છે વેપાર માટેનો સ્ટોક એ આપણે લખી નથી લખતા પણ એક માર્ગસ્થ માલ આવું જોરદાર છે માર્ગસ્થ માલનો મતલબ શું થશે કે અહીંથી આપણે વેચવા માટે માલ મોકલી દીધો છે પરંતુ હજુ સુધી ત્યાં જેને મોકલવાનું છે ત્યાં પહોંચ્યો નથી તો જ્યાં સુધી અહીંથી તો નીકળી ગયો છે પરંતુ સામેવાળી પાર્ટીને હજુ મળ્યો નથી ત્યાં સુધી આપણો શું ગણાશે માર્ગસ્થ માલ તો એ અત્યારે આપણી મિલકત છે કારણ કે ત્યાં સુધી આપણા ખાતામાં જ બોલાશે તો તેથી એની નોંધ પણ અહીંયા થશે તો આ રીતે માલ સામગ્રીની નોંધ અહીંયા થશે 16 નંબરમાં એ બી સી આવશે વેપારી લેણાં તો 17 આમાં બે જ આવશે આપણે ખબર છે જેવી રીતે વેપારી દેવા હતા એમાં શું હતું લેણદારો અને દેવી હુની તો અહીંયા નોંધ નંબર 17 વેપારી લેણા એની અંદર આવશે દેવાદારો અને લેણી હુની આ બે જ વસ્તુઓ ત્યાં આવશે તો આપણે એને અહીંયા દર્શાવીશું ત્યાર પછી સી પછી ડી તો જેવી રીતે આપણે હમણાં સુધી પાકાસરામાં રોકડ શિલાલ બેંક છે એવું લખતા હતા અહીંયા રોકડ અને રોકડ સમકક્ષ રોકડ અને રોકડ સમકક્ષ એટલે તરત જ રોકડ સ્વરૂપે દર્શાવાય એવી બાબતો અહીં લખવાની છે તો નોંધ નંબર 18 રોકડ અને રોકડ સમકક્ષ તો રોકડમાં એક તો આવશે રોકડ શિલાલ જેના નાણા તરત જ મળી જાય એક તો બેંકમાં પૈસા છે એ બેંક શિલક પણ અહીં આવશે બરાબર બેંક શિલક અને જો ચેક અને ડ્રાફ્ટ કોઈ આપેલા ચેક અને ડ્રાફ્ટ હાથ પર હોય બેંકમાં ભર્યા ના હોય તો એ રકમ પણ અહીંયા આવશે મોટા ભાગે ચેક ડ્રાફ્ટ હાથ પર હોય એવી સ્થિતિ હોતી નથી પરંતુ કદાચ હોય તો એનો સમાવેશ અહીંયા કરવાનો છે ડી પછી ઈ આવશે તો જેવી રીતે અહીંયા લાંબા ગાળાના લોન અને ધિરાણ હતા અહીંયા ટૂંકા ગાળાના ટૂંકા ગાળાના લોન અને ધિરાણ 19 નંબર આપીશું તો નોંધ નંબર 19 ટૂંકા ગાળાના લોન અને ધિરાણ ટૂંકા ગાળાના લોન અને ધિરાણ તો એનો સમય કેટલા ગાળાનો હોય એક જ વર્ષની અંદરનો એક વર્ષ કે તેથી ઓછા સમય માટેનો તો શું લખીશું ધીરેલ લોન સમય લખવાનો એક વર્ષથી ઓછા સમય માટે બરાબર અને વેપારીને આપેલ એડવાન્સ બરાબર માલ જેની પાસેથી માલની ખરીદી કરતા હોય એ વેપારીને જો એડવાન્સ આપ્યા હોય તો એ વર્ષની અંદર પૂરા થઈ જવાના છે તેથી તેની નોંધ અહીંયા થશે તો અહીંયા નોંધ નંબર 19 આવશે ઈ પછી એફ આખરી અન્ય ચાલુ મિલકતો જેને આપણે 20 નંબર આપીશું બરાબર તો 20 નંબરમાં અહીંયા નોંધ નંબર 20 અન્ય ચાલુ મિલકતો તો જેવી રીતે અન્ય ચાલુ જવાબદારી હતી એની અંદર આપણે લખેલું ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવક એવી જ રીતના અહીંયા અન્ય ચાલુ મિલકતોમાં બે જ વાતો ખાસ આવશે કઈ તો કે મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા બરાબર અને
अन्य चालू मिलकत तो अहियां जो अन्य बिन चालू मिलकत हती એમાં આપણે અહીં લખેલું 12 મહિના પછી માની વાળવાના અવાસ્તવિક મિલકતો હતી એવી જ રીતના જો 1 વર્ષની અંદર માની વાળવાની હોય તો એવી અહીં લખી દઈશ અવાસ્તવ માની વાળવાની અવાસ્તવિક મિલકતો કૌંસમાં લખીશું 12 માસની અંદર તો આની અંદર આ ડિબેન્ચર વટાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન અને વિકાસ ખર્ચ બધું જ આવશે પણ ક્યારે 12 મહિનાની અંદર જો માની વાળવાની હોય ત્યારે તો મોટા ભાગે આવવાની નથી કારણ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ પછી સંશોધન અને વિકાસ ખર્ચ એ મોટા ભાગે 2 થી 5 વર્ષમાં જ માની વાળે એટલે અહીંયાય નહીં આવે ક્યાં આવશે તો કે અન્ય મિકચારો મિલકતોમાં આવશે તેથી આપણે અહીંયા લખતા નથી તો આ રીતે આપણો બીજો ભાગ અહીંયા કમ્પ્લીટ થશે અહીંયા પણ કુલ કરીને ટોટલ મારવામાં આવશે તો ભાગ 1 નું ટોટલ અને ભાગ 2 નું ટોટલ સરખું થશે અને એ આપણો જવાબનો તાળો હશે બરાબર તો આ રીતે બંને નમૂનાઓ તૈયાર કરવાના છે નફા નુકસાનનું પત્ર ભાગ 2 પરિશિષ્ટ 3 ના ભાગ 2 પ્રમાણે અને નફા નુકસાનનું પત્ર ભાગ 1 બરાબર તો સોરી પાકા સર્વે તો પાકા સર્વેમાં પણ 2 ભાગ છે પણ બંને ભાગ સાથે લખવાના છે અલગ અલગ નથી લખવાના બરાબર તો હવે આપણે જે ભી નમૂના તૈયાર કર્યા છે એ બંને નમૂનાઓ બોલી દઈશું ફરીથી રિવાઇઝ કરી દઈશું પહેલું છે નફા નુકસાનનું પત્ર નફા નુકસાનના પત્રકમાં પહેલું નંબર 1 આવશે રોમન આંકડામાં લખવાનું છે નંબર 1 કામગીરીમાંથી આવક તો એમાં શું આવશે વેચાણ માઇનસ વેચાણ વર્ગ નંબર 2 એમાં આવશે અન્ય ઉપજો જેમાં મળેલ વટાવ મળેલ કમિશન મળેલ દલાલી મળેલ વ્યાજ મળેલ ડિવિડન્ડ ગાળખાત પરત એવી તમામ આવકો જે નફા નુકસાન ખાતાની જમા બાજુ હોય છે બધી ત્યાં આવશે તો પછી બંનેનું ટોટલ થશે 1 અને 2 નું અને નંબર 3 મળશે કુલ ઉપજ અથવા આવક ત્યાર પછી નંબર 4 ખર્ચાઓ એમાં પહેલું આવશે ખરીદી તો ખરીદીમાં આવશે ખરીદી માઇનસ ખરીદ પર ત્યાર પછી છે સ્ટોકમાં ફેરફાર તો શરૂનો સ્ટોક માઇનસ આખર સ્ટોક ત્યાર પછી જો આ બંને ના આવે તો શું આવશે વપરાયેલ માલની પડતર તો જેની અંદર આવશે શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ ખરીદ પર માઇનસ અન્ય માલની જાવક અને છેલ્લે આખર સ્ટોક આટલું બાદ કરવાથી વપરાયેલ માલની પડતર મળશે ત્યાર પછી ચોથા નંબરે આવશે પ્રત્યક્ષ ખર્ચાઓ જેમાં વેપાર ખાતાની ઉધાર બાજુ જે ખરીદીના ખર્ચા અને ઉત્પાદનના ખર્ચા છે તે ત્યાં આવશે તો એમાં આવશે મજૂરી મહાજન લાગો રેલવે નોટ આવકમાં ગાળા ભાડું દરમાયો ડોક ચાર્જ ગોદી ચાર્જ દર જકાત બરાબર કસ્ટમ ડ્યુટી આ બધી જ વસ્તુ એ ત્યાં આવશે તો આ ચાર જે બાબતો હતી એ વેપાર ખાતાને લગતી હતી ત્યાર પછી નફા નુકસાન ખાતાને ઉધાર બાજુના જે ખર્ચાઓ છે એમાં પહેલું આવશે કર્મચારી લાભના ખર્ચા તેમાં આવશે પગાર બોનસ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ત્યાર પછી એમને આપવામાં આવતા અલગ અલગ ભથ્થા એ બધાનો સમાવેશ આપણે તેમાં કરીશું ત્યાર પછી આવશે નાણાકીય પડતર તો નાણાકીય પડતર એટલે નાણાકીય ખર્ચા જેની અંદર ડિબેન્ચર પર વ્યાજ નાણાકીય સંસ્થાની લોન પર વ્યાજ ઓવરડ્રાફ્ટ લીધો હોય તો ઓવરડ્રાફ્ટનું વ્યાજ આ ઉપરાંત બેંક દ્વારા કપાયેલ ખર્ચા દાખલા તરીકે બેંક ચાર્જ બેંક કમિશન બરાબર આ બધા જ ખર્ચાઓ નાણાકીય ખર્ચા ગણાશે નહીં ત્યાં આવશે ત્યાર પછી આવતા હતા કે ઘસારો અને માંડી વાળેલ અન્ય રકમો તો ઘસારો આવશે એની અંદર માંડી વાળેલ પ્રાથમિક ખર્ચા માંડી વાળેલ પાઘડી માંડી વાળેલ પેટન માંડી વાળેલ શું કહેવાય ટ્રેડમાર્ક કોપીરાઇટ આવી અદ્રશ્ય મિલકતો માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન અને વિકાસ ખર્ચ આ બધા જ એ માંડી વાળેલ રકમ ત્યાં આવશે અને છેલ્લે અન્ય ખર્ચાઓ તો અન્ય ખર્ચાઓની અંદર કોણ કોણ આવશે તો પહેલું આવશે વેચાણ વિતરણના ખર્ચા જેની અંદર આપેલ વટાવ છે જાહેરાત ખર્ચ છે ત્યાર પછી પેકિંગ ખર્ચ વેચાણ વિતરણ ખર્ચ ડિલિવરી વાનનો ખર્ચ સેલ્સમેનનો પગાર સેલ્સમેનનો કમિશન સેલ્સમેનનો મુસાફરી ખર્ચ આ બધા વેચાણ વિતરણના ખર્ચા અને વહીવટી ખર્ચાની અંદર ઓડિટ ફી બધા ટપાલ ત્યાર પછી ચૂકવેલ ભાડું વીમા પ્રીમિયમ બરાબર જે ખર્ચા વહીવટી ખર્ચના હોય એ બધા ત્યાં આવશે તો આ રીતે કુલ ખર્ચાઓનો સરવાળો થશે એટલે એ કુલ ખર્ચાઓને આપણે નંબર 4 આપ્યો છે તો 3 માંથી 4 બાદ કરશો તો 5 નંબર મળશે ખરો આવકવેરાની જોગવાઈ કર્યા પહેલાનો નફો ત્યાર પછી 6 નંબર આવકવેરાની જોગવાઈ અને એ બાદ કર્યા પછી 7 નંબર મળશે આવકવેરાની જોગવાઈ કર્યા પછીનો નફો ત્યાર પછી ગઈકાલે આપણે પાકું સર્વેયું જોયું એનો ભાગ 1 જોયો જેના પહેલા ભાગમાં હતું પહેલું ઇક્વિટી અને જવાબદારી એમાં પહેલું હતું શેરહોલ્ડરોના ભંડોળો શેરહોલ્ડરોના ભંડોળમાં બે બાબતો હતી એક એ
શેરમૂડી અને બી અનામતને વધારો તો શેરમૂડીમાં આવશે સત્તાવાર થાપણ જેનું ટોટલ કરવાનું નથી ત્યાર પછી ભરપાઈ મૂડી ભરપાઈ મૂડીમાંથી બાકી હપ્તા બાદ કરી દેવાના એટલે વસૂલ આવેલી મૂડી અને છેલ્લે શેર જપ્તી ત્યાર પછી નંબર 2 અનામતને વધારોમાં સામાન્ય અનામત મૂડી અનામત અને ભરોસા ખાતાની જમા બાકી ડિવેન્ચર પરત નિધિ બરાબર ડિવેન્ચર પરત અનામત નાખતું ખાતું કામદાર અકસ્માત વળતર ભંડોળ રોકાણ વધઘટ ભંડોળ ડિવિડન્ડ સંતુલા ભંડોળ બરાબર આવી તમામ અનામતો ત્યાં આવશે નફા નુકસાન ખાતાની બાકી ત્યાં લખો એને પહેલા ઉલ્લેખ લખો પડે શરૂની નફા નુકસાન ખાતાની બાકી વત્તા ચાલુ વર્ષનો નફો માઈનસ સામાન્ય અનામત ખાતે લઈ ગયા હોય તો તે અને સૂચિત ડિવિડન્ડની જોગવાઈ કરી હોય તો તે અને પછી જે રકમ વધે તે આપણે અનામતમાં લખવાના છે ત્યાર પછી તો અહીંયા શેર હોલ્ડરોના ભંડોળો પૂરું થયું બીજા નંબરે હતું બિન ચાલુ જવાબદારી તો બિન ચાલુ જે જવાબદારી છે એ બિન ચાલુ જવાબદારીમાં પહેલું હતું લાંબા ગાળાના ઉછીના નાણાં જેની અંદર આવશે ડિબેન્ચર જાહેર થાપણો અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન કે બોન્ડ આ આવશે લાંબા ગાળાના ઉછીના નાણાં ત્યાર પછી નંબર 2 આવશે એની અંદર કે અન્ય બિન ચાલુ અથવા લાંબા ગાળાની જવાબદારી તો અન્ય લાંબા ગાળાની જવાબદારીની અંદર હતું ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ પરત પ્રીમિયમ અને ત્યાર પછી ત્રીજા નંબરે હતું લાંબા ગાળાની જોગવાઈઓ જેની અંદર કામદાર પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુઇટી ફંડ પેન્શન ફંડ કામદાર બચત ખાતા કામદાર નફાભાગ ભંડોળ આવી રીતની તમામ કામદાર કલ્યાણ ફંડ આ બધા જે જોગવાઈઓ છે એ ત્યાં લઈ જવામાં આવશે ત્યાર પછી ત્રીજો નંબર આવશે એ આવશે ચાલુ જવાબદારીમાં પહેલું જ આવશે ટૂંકા ગાળાના ઉછીના નાણાં તો એની અંદર આવશે બેંક ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ અને એવી એક વર્ષની મુદત સુધીની તમામ પ્રકારની લોન આવશે ત્યાર પછી હતું વેપારી દેવા તેની અંદર લેણદારો અને દેવી હુંડી આવશે ત્યાર પછી ત્રીજા નંબરે હતું અન્ય ચાલુ જવાબદારી તો અન્ય ચાલુ જવાબદારીની અંદર ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવક અને છેલ્લું હતું ટૂંકા ગાળાના ની જોગવાઈઓ એની અંદર આવશે કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ તો આ રીતે ભાગ 2 કમ્પ્લીટ કર્યો તો આજે ભાગ 1 જોયો તેની અંદર ભાગ 2 જોયો જેની અંદર હતી મિલકતોમાં મુખ્ય બે છે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો તો બિનચાલુ મિલકતોમાં પહેલું જ આવશે કાયમી મિલકતો એના બે ભાગ છે દ્રશ્ય અને અદ્રશ્ય દ્રશ્ય મિલકતો છે એમાં જમીન મકાન ફર્નિચર વાહનો સાધન સરંજામ ત્યાર પછી પટ્ટાની ભાડા પટ્ટાની મિલકતો છૂટા ઓજારો વગેરે એનો સમાવેશ અહીં આવશે એ જ રીતે અદ્રશ્ય મિલકતો તો પાઘડી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ ઉપરાંત સોફ્ટવેર ફ્રેન્ચાઇઝી લાયસન્સ આ પણ એની અંદર આવશે બિન ચાલુ રોકાણો એટલે શું 12 માસથી વધારે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ સુધીના રોકાણો હોય તેની અંદર આવશે પ્રોવિડન્ટ ફંડના રોકાણો ડિબેન્ચર પર નિધિના રોકાણો સરકારી જમીનગીરીમાં રોકાણ અન્ય કંપનીના શેર અને ડિબેન્ચરમાં રોકાણ એનો સમાવેશ અહીં આવશે લાંબા ગાળાના લોન અને ધિરાણો તેની અંદર આપણે મેં કહ્યું હતું કે કર્મચારીને ધીરેલી લોન આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી માટેની શું કહેવાય ડિપોઝિટ પછી ટેલિફોન માટેની ડિપોઝિટ અને કસ્ટમ ડ્યુટી હોય એની માટેની પણ કસ્ટમ ડિપોઝિટ પણ અહીંયા આવશે અન્ય બિનચાલુ મિલકતોમાં માંડી વાળવાની હોય એવી અવાસ્તવિક મિલકતો જેનો સમયગાળો 1 વર્ષથી વધારે સમયનો હોય તેની અંદર આવશે પાઘડી નહીં આવે શું ડિબેન્ચર વટાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન અને વિકાસ ખર્ચ પ્રાથમિક ખર્ચ બરાબર તો એવા ખર્ચાઓ જે 1 વર્ષથી વધારે સમયગાળાના હોય તે આવશે ચાલુ મિલકતોમાં પહેલું છે ચાલુ રોકાણો તો એ શેર કે ડિબેન્ચરમાં રોકાણ બરાબર સરકારી જમીનગીરીમાં રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ એ સમયગાળો 1 વર્ષથી ઓછા સમયનો હોય તો તે અહીંયા આવશે અન્યથા એ બિનચાલુ રોકાણોમાં આવશે માલ સામગ્રીમાં કાચા માલનો સ્ટોક અર્ધ તૈયાર માલનો સ્ટોક તૈયાર માલનો સ્ટોક પછી છૂટા સ્પેર પાર્ટ્સ બરાબર સ્ટેશનરીનો સ્ટોક એવો કોઈ બી સ્ટોક હશે એ અહીંયા આવશે વેપારી મેળા એની અંદર દેવાદારો અને લેણી મૂડી આવશે રોકડ અને રોકડ સંકાશમાં રોકડ સેલક બેંક સેલક અને ચેક અને ડ્રાફ્ટ હાથ પર હોય તે આવશે ટૂંકા ગાળાના લોન અને ધિરાણો તો અહીં ટૂંક જેવી રીતે લાંબા ગાળાના લોન અને ધિરાણો તેવી રીતે ટૂંકા ગાળાના લોન અને ધિરાણો હોય એની અંદર કોઈને 1 વર્ષના સમયગાળા માટે ધીરેલ લોન અથવા વેપારીને એડવાન્સ આપ્યા હોય તો એ એની અંદર આવશે ત્યાર પછી છે અન્ય ચાલુ મિલકતો તો અન્ય જેવી રીતે અન્ય બિન ચાલુ હતી એમાં પણ માલી વાળવાનું હતું એટલે અન્ય ચાલુ મિલકતોમાં 2 તો આવશે એક તો મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ એ ઉપરાંત 1 વર્ષમાં માંડી વાળવાની હોય એવી અવાસ્તવિક મિલકતો પણ ધ્યાન આવશે તો આની સાથે આપણો સમગ્ર નમૂનો પૂરો થાય છે આ નમૂનો એકવાર ટ્યુશનના ચોપડામાં અને 4 વખત હોમવર્કના ચોપડામાં લખી
અને તૈયાર કરવાનું છે આવતી કાલે નફા નુકસાન ખાતું અને પાગા સરવાનો સમગ્રતાથી ટેસ્ટ લેશે અને આવતી કાલથી એના વ્યવહારિક ખાતા આપણે શરૂ કરીશું આજે એટલે રાખીએ છે નમસ્તે જય હિન્દ